ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે ફરીથી ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માં પાઠ 7 પાઠ 10 સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે જોઈશું. આના આગળના લેક્ચરમાં આપણે સંસાધન કોને કહેવાય, એટલે કે આપણને મનુષ્યને જે કુદરતી બક્ષિશ એટલે કે જે કુદરતી ભેટ મળી છે વિના મૂલ્યે એને કુદરતી સંસાધન કહેવામાં આવે છે એના વિશે જોયું. એના કુદરતી સંસાધનના અલગ અલગ પ્રકાર કોને કોને કુદરતી સંસાધન કહેવાય, તો જે ભૂમિ સંસાધન છે, જળ સંસાધન છે, ખનિજ સંસાધન છે, જંગલ સંસાધન છે, એ કુદરતી સંસાધનના અલગ અલગ પ્રકાર છે. તો હવે આ કુદરતી સંસાધનના જે અલગ અલગ પ્રકાર છે એના વિશે આપણે વિસ્તારથી સવિશેષ એને આગળ જોઈશું. તો એમાં સૌ પ્રથમ છે ભૂમિ સંસાધન. ભૂમિ એટલે કે જમીન, જેના ઉપર વનસ્પતિ ઉગે છે, જેના ઉપર આપણે બધા મનુષ્યો ઘર બાંધી અને રહીએ છીએ એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટીનો લગભગ 29% જેટલો ભાગ આ જમીન ઓકે છે. આ જમીન એવું કહેવામાં આવે છે કે આ જમીન એ અનેકવિધ જે નાના નાના કણો છે એ અનેકવિધ નાના નાના કણોની બનેલી છે. ભૂમિની સપાટીનો ઉપરનો કપડો એ સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોનો બનેલો છે.
જમીન હોય એની આજુબાજુ આડા બંધ બાંધવા જોઈએ. બંધ એટલે કે કોઈ માટી લાવી અને આજુબાજુ
હાથથી, તો એને છૂટવામાં એને ખેંચવામાં તમારે બળ લગાડવું પડશે, તાકાત લગાડવી પડશે. કેમ કે એના જે મૂળિયા છે જમીનની અંદર ચોંટી જાય છે, જમીનની અંદર ચોંટી જાય એટલે એના લીધે ગમે એવો વરસાદ પડે તો જે જમીન ધોવાવી જોઈએ એના લીધે એ ધોવાય નહીં. આ રીતે જો જમીન ઉપર ઘાસ પથરાયેલું હોય તો એના લીધે જમીનનું ધોવાણ થતું અટકાવી શકે. પણ આપણા જે તૃણાહારી પ્રાણીઓ છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, આ બધા તૃણાહારી પ્રાણીઓ જે છે એ બધા એમના જે માલિક હોય એમને ચરવા મૂકી દે, ચરવા મૂકી દે એટલે એ બધા પ્રાણીઓ આ ઘાસ ખાઈ જાય છે. ઘાસ ખાઈ જાય એટલા માટે જમીન પાછી ખુલ્લી થઈ જાય, ખુલ્લી થઈ જાય એટલે વરસાદ પડે કાં તો પવન ફૂંકાય એ પાછું ફરીથી જમીનનું ધોવાણ થાય. તો આ રીતે જે ચરાણની પ્રક્રિયા છે એ ચરાણની પ્રક્રિયા ઉપર પણ જો નિયંત્રણ લાવવામાં આવે તો જે ઘાસ છે એ ઘાસના લીધે જમીનને જમણી રાખે અને એના લીધે જે જમીનનું ધોવાણ થાય છે એ જમીનના ધોવાણને આપણે અટકાવી શકીએ છીએ. હવે આગળ કે ભૂમિનું સંરક્ષણ એના જેવું છે કે જે પણ જમીન ઉપર આપણે રહીએ છીએ એનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ. તો જે પણ ધોવાણ થાય છે જમીનનું એ જો ધોવાણ ના થાય અને જે પણ જમીનની જે ગુણવત્તા છે એની ફળદ્રુપતા જે છે એ ફળદ્રુપતા એમના એમ ટકાવી રાખવા માટે આપણે જે પણ નદીની કોતરો છે, નદીનું પાણી મેં તમને હાલ કીધું એ પ્રમાણે ગતિશીલ પાણી કહેવાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ સ્થળાંતર કરે છે. તો નદીનું પાણી જ્યારે પણ સ્થળાંતર કરે એટલે એની આજુબાજુમાં જે જમીન હોય, જે માટીના કણો હોય એ પણ એની સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય. તો આવી જે પણ નદીની કોતરો હોય કે ઢોળાવવાળી જે પર્વતીય જમીન છે એ પર્વતીય જમીન ઉપર પણ વાવાઝોડું કે વરસાદ દ્વારા જે જમીનનું ધોવાણ થાય તો આ ધોવાણ અટકાવવા માટે નદીની આજુબાજુ પણ વૃક્ષો વાવેલા હોય કે પર્વતો ઉપર જો પણ વૃક્ષો વાવેલા હોય તો જે ધોવાણ થવું જોઈએ એ ધોવાણ ઓછું થાય છે. તો આ રીતે નદીની કોતરોમાં કે જે પર્વતીય જમીન વિસ્તાર છે એ પર્વતીય જમીન વિસ્તારમાં પણ ધોવાણ અટકાવવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ. રણમાં તમે જુઓ કે રણની માટી, રણ ધીમે ધીમે આગળ વધે, હવે રણને આગળ વધતું અટકાવવા માટે અને પવન સાથે જે એની માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એ રોકવા માટે પણ જો રણની આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તો એ રણને આગળ વધતું અટકાવી શકીએ છીએ. તો આ રીતે રણની આજુબાજુમાં પણ હારમાળામાં લાઇનસર એ વૃક્ષો વાવવા જોઈએ. આગળ કીધું એમ અનિયંત્રિત જે ચરણ જે તૃણાહારી પ્રાણીઓ દ્વારા જે એમના માલિકો છે એ માલિકો છૂટા મેદાનમાં જેમ જે પશુઓ છે એમને ચરવા મોકલી દે છે તો એ ચરણની પ્રક્રિયા ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ. જો એમના ઉપર નિયંત્રણ આવી જાય તો જે પણ ઘાસચારો જમીન ઉપર ઉગેલો છે એ ઘાસચારાના લીધે જમીનનું ધોવાણ જે થવું જોઈએ એ ઓછા પ્રમાણમાં થાય. તો આ રીતે જે ચરણની પ્રક્રિયા છે એ ચરણની પ્રક્રિયા ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ. ધીમે ધીમે જે જમીન છે એ જમીન એની ફળદ્રુપતા ગુમાવે છે. આપણે રોજ ખેતર હોય, ખેતરમાં વારંવાર પાક લઈએ, અનાજ ઉગાડીએ એના લીધે એની ફળદ્રુપતામાં ઘટાડો થાય. તો એની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે જે કેન્દ્રીય ખાતર કહેવાય, છાણિયું ખાતર, એ કુદરતી ખાતર વારંવાર એમાં ભેળવવું જોઈએ. કુદરતી ખાતર નાખવામાં આવે ખેતરમાં તો એ જમીનની ફળદ્રુપતા એમના એમ આપણે ટકાવી રાખી શકીએ છીએ. તો આ સેન્દ્રિય પદાર્થોને પણ જમીનમાં ઉમેરવા જોઈએ કે જેના લીધે જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય. જે પણ જમીન છે આપણા જે વિશ્વ છે, જે પૃથ્વી છે એના 29% ભાગમાં જે જમીન આવેલી છે એ જમીન આપણે મનુષ્યને રહેવા માટે, વિવિધ જે ઉદ્યોગો છે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે, વનસ્પતિને ઉગવા માટે, વિવિધ પક્ષી પશુઓ જે પણ છે એમને પણ રહેવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ જમીનનું સંરક્ષણ કરવું એ પણ આપણી ફરજમાં આવે છે. તો આ જે પગલાં કીધા કે એને કેવી રીતે અટકાવવું જોઈએ જે જમીનનું ધોવાણ થાય છે, તો આ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને વધારેમાં વધારે પ્રમાણમાં વૃક્ષો ઉગાડી અને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. તો અહીંયા તમારે ભૂમિ સંરક્ષણ, ભૂમિ સંસાધન વિશેનો પોઈન્ટ અહીંયા પૂરો થયો. હવે આગળ આપણે જળ સંસાધન વિશે જોઈશું. જે ભૂમિ સંસાધન વિશે મેં ટોપિક લખાવેલા છે એમાં જમીનના પ્રકાર વિશે, પછી જમીનનું ધોવાણ અટકાવવા માટે શું શું, એની જમીનનું ધોવાણ કોની કહેવાય એની વ્યાખ્યા પણ પૂછાયેલી છે.
કરી અને આ બધા પોઈન્ટો તમારી નોટબુકમાં ઉતારી લેવા વિનંતી.